નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું YouTube ચેનલ ધરતી પુત્રમાં. ખેડૂત મિત્રો, તમે ગુજરાતના તમામ માર્કેટયાર્ડના ભાવ, ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં રહેલો બેલ બટનને પ્રેસ કરી દેજો, જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તમને તરત જ મળી રહે. આમ ખેડૂતો માટે સૌથી મોટા અને મહત્વના સમાચાર મળી રહ્યા છે કે મિત્રો, કપાસ અને મગફળીના ભાવોનું સચોટ અનુમાન લગાવવામાં આવ્યું છે કે ગામડે બેઠા કેવા રહ્યા ભાવ, કપાસ રાખવો કે વેચી નાખવો. તો મિત્રો, આ સંપૂર્ણ માહિતી છે આપણા વિડિયાની અંદર જોઈશું, તો વિડિયાને અંતપૂર્વક નિહાળજો. કપાસના છેલ્લા બે દિવસની અંદર મણે 20-25 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. ત્યારે મિત્રો, કડીમાં મહારાષ્ટ્રના કપાસની આવક પણ સતત બીજા દિવસે વધીને 300 ગાડીથી વધુ થતા ઋણના ભાવ ઘટ્યા છે અને જીનસોની ડિસ્પોરિટી વધતા જીનોની કપાસની ખરીદી ઘટતા શુક્રવારે પણ કપાસના ભાવની અંદર 10-15 રૂપિયા ઘટ્યા હતા. આમ કડીમાં મહારાષ્ટ્રના કપાસના ભાવ છે તે 1550 રૂપિયાથી લઈને 1680 રૂપિયા અને સૌરાષ્ટ્રના કપાસના ઊંચામાં ઊંચા ભાવ છે તે 1710 રૂપિયાથી કરીને 1715 રૂપિયા સુધી બોલાયા હતા. આમ મહારાષ્ટ્રમાં કપાસની વેચવાલી છેલ્લા બે દિવસથી સતત વધી રહી છે. આમ સૌરાષ્ટ્રની અંદર પણ કપાસની અંદર 10-15 રૂપિયા ઘટ્યા હતા. આમ કપાસના અગ્રણીઓ અને બ્રોકર્સો જણાવી રહ્યા છે કે જીનો ખાલી છે, પણ જીનોની ડિસ્પોરિટી હોય અને ઊંચા ભાવે કોઈને કપાસ ખરીદવો નથી, જેના કપાસના ભાવોની અંદર સતત ધસારો જોવા મળી રહ્યો છે અને જીને પહોંચેલા સુપર કપાસના ભાવ છે તે 1740 રૂપિયા, મીડિયમ કપાસના ભાવ છે તે 1700 રૂપિયા અને નબળા કપાસના ભાવ છે તે 1650 રૂપિયા આજુબાજુ બોલાયા હતા. આ મિત્રો, જો મગફળીની વાત કરીએ તો મગફળી વેચવાની ધારણા કરતાં વધારે આવી રહી છે. ખાસ કરીને મિત્રો, ગોંડલની અંદર શુક્રવારે મગફળીની નવી આવકો છે તે 1.30 લાખ ગોણીની આવક હતી. રાજકોટની અંદર પણ જ્યારે આવક છેલ્લે થઈ ત્યારે મિત્રો 1 લાખ ગોણીની થઈ હતી. આમ આવકો આ બંને સેન્ટરની અંદર ધારણા કરતાં વધારે જોવા મળી રહી છે. તેને પગલે મિત્રો, મગફળીની અંદર મણે 10-20 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. આમ આગામી દિવસોની અંદર મગફળીના બજારના ભાવ હજી નીચા આવશે તેવી સંભાવના બ્રોકર્સો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આમ ઉત્તર ગુજરાતની અંદર પહેલાથી જ મગફળીની આવકો ગત વર્ષની તુલનાએ બમણા વેગથી આવી રહી છે. આમ વેપારીઓ કહે છે મગફળીની આવકો હાલ સારા ભાવ હોવાથી વધી રહી છે. ખાસ કરીને 12 ડિસેમ્બરથી કરીને 14 ડિસેમ્બર લગ્નવાળા સિઝન પૂરી થયા બાદ કેટલી આવક થાય છે તેના ઉપર બજારના ભાવો હશે તે આધારિત છે. આમ ગોંડલમાં ફરી મગફળીની બમ્પર આવક જો થશે તો બજાર છે તે ચોક્કસ દબાયેલ રહેશે તેવી સંભાવના છે તે બ્રોકર્સ અને વેપારીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આમ ખાસ કરીને મિત્રો, માર્કેટયાર્ડોની અંદર મગફળીની પુષ્કળ પ્રમાણની અંદર આવક થતાં મને 15-20 રૂપિયાનો ઘટાડો છે તે જોવા મળ્યો હતો. તો મિત્રો, આ વિડિયાની અંદર આટલો જ. ધન્યવાદ મિત્રો. જય જવાન, જય કિસાન.